એટલી બધી મુશ્કેલી સાથે અને કહેવાય કે ઢીચણ ઉધી તો પાણી હતા અને બધા જ ખેડૂતોને એવું કહેવું છે કે એમની રોજની પરિસ્થિતિ છે આ તો વરસાદ પડ્યો એટલે કંઈ નવાઈની વાત નથી કે અહીંયા અમને લઈને આવ્યા રોજ આ જ પરિસ્થિતિમાં એ લોકો ચાલી અને પોતાના ખેતરે પહોંચે છે અનેકવાર રજૂઆત કરી છે મંત્રીથી લઈને એમએલએ સુધી અને અહીંયાના સ્થાનિક નેતાઓ સુધી બધાને રજૂઆત કરી છે પણ કોઈ જોવા પણ નથી આવતું આમાં વસ્તુ એવી છે કે છોકરો રડે ને એટલે જો એ મોટી વેફરની માગણી કરે એટલે ઘરના એની મમ્મી રાયડું નાખીશું એટલે આ બે બે ચાર ચાર હજાર આપી ફોલાવીને અમને હું દે બરાબર છેલ્લા આઠ દિવસના રાઉન્ડની અંદર અમે જોઈએ તો અહીંયા મનસુખ માંડવિયા કુરજીભાઈ બાવળિયા તથા આજે તારીખ સિત્તાવીસ રોજ ખુદ આપણા કૃષિ મંત્રીશ્રી મટિયાણા આંબલિયા અને પાદળિયા આવવાના હોય પરંતુ ક્યાં સંજોગો જ રાતે એવો શું બન્યું હોય કે આજે એને પોગ્રામ આ કેન્સલ કરવો પડ્યો અને માણાવદરથી સ્થિતિનો તાગ મેળવી અને સીધા નીકળી ગયા છે અચ્છા તો આની પહેલા રજૂઆત તો કરી હશે ને કે આવી રીતના આટલી તકલીફ ઘણી વખત બેન રજૂઆતો કર્યું ઘણું કર્યું પણ કોઈ ધ્યાન દેતો નથી હા કહીને પાછા હોયા જાય પાદર આવે ગામમાં મિટિંગ કરે ને ગામમાં મિટિંગ કરીને હોયા જાય ફોટા પડવી લે ફોટા પડવી નથી કર્યું હોઈ જાય અહીં કોઈ પૂગતા નથી

દો દો ફોન કરો રિંગુ કરો ગમે એટલે સી શોપ થઈ જાય બાકી કોઈ ફોન નથી પડતા ધારાસભ્ય નેતા કોઈ ફોન નથો પડતો ખેડૂતો પાસે મોટા ભાગની સમસ્યાઓ હોય છે અને એ સમસ્યાઓની સોલ્યુશન માટે આપણે કામ કરવાનું ઓછું અને સમસ્યાઓ કેમ છુપાવી શકાય એ કરતાં વધારે થઈ ગયા છીએ એટલે આ તકલીફ છે વરસાદ બાદ ખેડૂતોની જે કપરી પરિસ્થિતિ થાય છે એની પહેલાં રોજ ખેડૂતો જે કપરી પરિસ્થિતિથી પસાર થાય છે એ જુઓ તમે જેમ ગુજરાતમાં અને બીજા બધા રાજ્યમાં બી ભાગના પુલ તૂટી જતા હોય છે એવી રીતના આ વિસ્તારમાં પણ એવું છે ત્યાં અહીંયા બી પુલ તૂટી ગયા છે ખેડૂતો રોજ આ તમે જે રસ્તો જોયો એ જ રસ્તાથી પસાર થાય છે અનેકવાર રજૂઆતો કરી છે સરકારને ઘણી બધી વાર કહ્યું છે પણ કોઈ જ ધ્યાન નથી આપતું ખેડૂતો અહીંયાથી પસાર થાય રોજ આ જ રસ્તે પસાર થાય એમના જીવનો જોખમ બધું જ છતાં પણ એ મજબૂર છે અહીંયાથી પસાર થવા માટે કારણ કે ખેતરો આ બાજુ છે એ ક્યાં જશે સરકાર રસ્તો બનાવી આપે સરકાર રસ્તો બનાવી આપે કે ન બનાવી આપે એમની પાસે ઓપ્શન શું છે પોતાના ખેતરે જવા માટે એ બહુ જ આશા સાથે ઘણી બધી વાર રજૂઆતો કરતા હોય છે મંત્રીઓને ને બધાને પણ કોઈ અસર નથી થતી પછી વરસાદ પછીની સ્થિતિ તો એનાથી પણ ભયાનક છે એક તો ઉપરથી કુદરતની ઘેર એ બીજી બાજુથી ખેડૂતો અલગ અલગ રીતના પરેશાન હોતા હોય છે અહીંયા તમે આ બધા જોતા હશો એ બધા ખેડૂતો જ છે અને પોતપોતાની રજૂઆત સાથે અહીંયા આવ્યા છે કે એમને આશા છે કે અહીંયા કંઈક સંભળાશે અમારો અવાજ ક્યાંક પહોંચશે તો કંઈક થશે બધી મુશ્કેલી સાથે અને કહેવાય કે ઢીંચણ ઉધી તો પાણી હતા અને બધા જ ખેડૂતોને એવું કહેવું છે કે એમની રોજની પરિસ્થિતિ છે આ તો વરસાદ પડ્યો એટલે કાંઈ નવાઈની વાત નથી કે અહીંયા અમને લઈને આવ્યા રોજ આ જ પરિસ્થિતિમાં એ લોકો ચાલી અને પોતાના ખેતરે પહોંચે છે અનેકવાર રજૂઆત કરી છે મંત્રીથી લઈને એમએલએ સુધી અને અહીંયાના સ્થાનિક નેતાઓ સુધી બધાને રજૂઆત કરી છે પણ કોઈ જોવા પણ નથી આવતું મટિયાણા ગામના એક ખેતરમાં અમે ઊભા છીએ અને હવે ખેતર રહ્યું નથી કારણ કે જે ભારે વરસાદ પડ્યો કુદરતે કોપાયમાન થઈને જેટલો વરસાદ અહીંયા પડ્યો છે બધાનું પાણી અહીંયા ભરાઈ ગયું અમે તો બહુ જ મોડા અહીંયા આવ્યા છીએ પાણી ઓસરી ગયું એના પછી આવ્યા છીએ અને બધું જ તહેસ નહેસ થઈ ગયું છે એક ખેડૂતનું જીવન કેવું હોય છે અને જ્યારે વરસાદ પડે કે આવી રીતના કોઈ કુદરતી આફત આવે ત્યારે એમનું જીવન કેવું થઈ જાય છે એ સમજવાનો પ્રયાસ કરીએ આપણે શું નામ છે તમારું બોરખદરિયા અમિત અને અમિતભાઈ પરિસ્થિતિ શું હતી આટલા દિવસમાં કારણ કે અમે ગેડ પંથકના અનેક વિડીયોઝ જોયા છે આ ગામના વિડીયોઝ પણ જોયા છે પણ એક્ઝેક્ટલી જ્યારે વરસાદ આટલો બધો પડ્યો અઠવાડિયા સુધી તો આ વિસ્તારની હાલત શું થઈ હતી હવે એમાં એવું છે કે છેલ્લા દસ પંદર વર્ષથી આ પરિસ્થિતિ વધારે વણસતી જાય છે આ વણસવાનું કારણ મુખ્ય એ છે કે ઓજત નદી જે પૂર્વમાંથી આવે છે અને પશ્ચિમમાં દરિયામાં ભળે છે તો અત્યારે પરિસ્થિતિ એવી બને કે ઓજત નદી સતંતર હાંકડી થતી જાય છે કાય માટે અને આગળ જે ઓજત નદીમાંથી જે ફાટા પડે છે તે ઉત્તર દિશાના બધા ખુલ્લા છે અને દક્ષિણ દિશાના બધા બંધ છે એટલે માત્ર ને માત્ર આ સીમિત જગ્યા ઉપર જ પાણી ફરે છે જ્યાં ફરવાનું હતું ત્યાં ફરતું નથી અને જે કાઢ હતા ને ઓજત નદી ઉપરના એ તમામ ખેડૂતોએ બંધ કર્યા છે પરંતુ તંત્રએ આના ઉપર અત્યાર સુધીમાં કોઈ પણ જાતની એક્શન લીધેલી નથી અને બીજા નંબરમાં જે પુલો બનાવવા બનાવવામાં આવ્યા છે તે પુલો એટલા સાંકડા છે કે ત્યાં ઝાડવા પણ નીકળી શકે એમ નથી એટલે જે પુલો છે એ ડેમનું કામ કરે છે હવે અહીંથી જે આ સામે દ્રશ્યમાં જોવું છું એ તૂટ્યું છે એ પુલથી એક ફૂટ આ બાજુ છે તો આગળ એટલા માટે તૂટ્યું કે વા પુલ બંધ થઈ ગયું એટલે આ તૂટવાનું બન્યું છે આ બાજુ આવતું રહ્યું એને કારણે ઓછામાં ઓછા સાતસો વીઘા જેટલી જમીન બંજર બની ગઈ છે સાતસો વીઘા જમીન સાતસો વીઘા જમીન અહીંથી બાલક આંબલિયા બને આવે દૂર કરવામાં તો આજથી પચીસ વર્ષ પેલા જે નદી હતી એ નદી થાય તો કોઈને પણ નુકસાન થાય નહીં હા કારણ કે પહેલા તો આખી વ્યવસ્થા એવી હતી કે પાણી પોતાનું જગ્યા નક્કી કરી લેતી હતી એવું નતું કે વરસાદ પડે ને બધું ડૂબી જાય અત્યારે વસ્તુ એવી બની કે જે આ પાળાઓ બનાવવામાં આવ્યા એટલે જે ખેડૂત નબળો હોય માનો કે આ જગ્યા ઉપર તૂટો તો આ ખેડૂતોએ પાળો મોટો બનાવી લીધો તો બાજુવાળાનો પાળો નાનો હોય તો એ ત્યાંથી તોડે વસ્તુ તો એ જ થઈ જાય પરંતુ આજથી પચીસ વર્ષ પહેલાં આ નદીઓના કાંઠા ઉપર ક્યાંય પાળા નહોતા એટલે પાણી બધે સમતલ ડાયવર્ટ થઈ જતું હતું અત્યારે માત્ર જ્યાં તૂટે ત્યાં એક જ જગ્યાએ નિકાસ રહી છે એટલે ઓછામાં ઓછું જ્યાં સુધી આ પાણી ફળી પડે ત્યાં સુધી જમીન ખેડવા લાયક રહેતી નથી આનો મુખ્ય કારણમાં કોઈ પણ જવાબદાર હોય તો એક તો તંત્ર બીજા નંબરમાં જે એન્જિનિયરો દ્વારા જે પુલો બનાવવામાં આવ્યા છે એ પુલોમાં ખરેખર એ લીધેલું જ નથી કે આમાંથી આમાં કેવડા નાલા કરીએ તો અહીંથી આ પાણી ઝાડવા મોટા નીકળી શકે અને પાણીનો પ્રવાહ ગળકી શકે હવે તમે આ ખેતર આગળ આ ઝાડવા જોઈ શકો છો આ ઝાડવું છે તે તૂટી અને ખેતર ઉપર આવ્યું કદાચ આ બોલા પુલે ગયું હોત તો આ પુલનો એવડો ગાળો નથી કે આ ઝાડું કાઢી શકે તમારું શું નામ છે

કોઈ કાંઈ ઉપજ થતી નથી ખેડૂત બધા એટલે આ નિરાધાર થઈ ગયા બરાબર અહીંથી જવું આવું હોય તો મોટી તકલીફ છે નથી કોઈને લાઈટ નથી કોઈ પહા લોટ નથી કોઈ જય હોગે એમ હાજા માંદો થાય તો એને લય કેવી રીતે જાવું એ કોઈ આવતું નથી પછી અધિકારી કોઈ આવ્યો નથી અહીંયા તપાસ કરવા માટે કે ભાઈ આ લોકોનું શું પરિસ્થિતિ છે બરાબર તો હવે આનું કરવું હું નિરાકરણ શું લઈ આવવાનું છે અચ્છા તો આની પહેલા રજૂઆત તો કરી હશે ને કે આવી રીતે આટલી તકલીફ ઘણી વખત બેન રજૂઆતો કર્યું ઘણું કર્યું પણ કોઈ ધ્યાન દેતો નથી હા કહીને પાછા હોયા જાય પાદર આવે ગામમાં મિટિંગ કરે ને ગામમાં મિટિંગ કરીને હોયા જાય ફોટા પડવી લે ફોટા પડવીને અધિકારી હોયા જાય અહીં કોઈ પૂખતા નથી આ હજી સુધી મારા ને ખેતર અધિકારી નથી આવ્યો પાલભાઈ સિવાય કોઈ નહીં પાલભાઈ સિવાય કોઈ અધિકારી નથી આવ્યો આની પહેલાં જ અહીંયા રમેશભાઈ ધડું કાતા એ આવતા અને એ અમારા કામ કર્યા હતા એને વિદાય દઈ દીધી એટલે હવે અમારો કોઈ આધાર જ નથી ખેડૂતનો રમેશભાઈ સિવાય આ અટાણે રાજકારણમાં અહીંયા ખેડનો હાથ પકડે નહીં એવો રમેશભાઈ સિવાય કોઈ અધિકારી નથી એક જ એવો હતો માણસ કે ખેડૂ માટે એ કરતો હતો અને એને કાઢવાનું કારણ સરકારનું એક જ છે કે કારણ કે ખેડૂતને સહાય કરતો હતો એટલે એને કાઢી મૂકો સરકારના રૂપિયા બગડતા હતા કાઢવાનું કારણ બીજું કંઈ નથી રમેશભાઈ રમેશભાઈને કાઢવાનું કારણ એક જ છે કે ખેડૂતને એ કાયમી માટે હેલ્પ કરતા હતા પોતાને ખર્ચે ઘણું એને કામ કરાવેલું છે એને અહીંયા આ રસ્તામાં એને એમ કીધું હતું કે કંઈ નહીં થાય તો મારે ખર્ચે હું તમને ડમફર આપીને પારામાં ડમ્ફર આપડે બરાબર બાકીનો કોઈ અધિકારી અહીંયા એક રૂપિયાની સહાય બેન અહીંયા નથી કરી કોઈ છેલ્લા આઠ દિવસના રાઉન્ડની અંદર અમે જોયો તો અહીંયા મનસુખ માંડવિયા કુંવરજીભાઈ બાવળિયા તથા આજે તારીખ સિત્તાવીસના રોજ ખુદ આપણા કૃષિ શ્રી મટિયાણા આંબલિયા અને પાદળિયા આવવાના હોય પરંતુ કયા સંજોગો જ રાતે એવો શું બન્યું હોય કે આજે એને પ્રોગ્રામ આ કેન્સલ કરવો પડ્યો અને માણાવ સ્થિતિનો તાગ મેળવી અને સીધા નીકળી ગયા છે જે સ્થળો ઉપર નુકસાન થઈ ત્યાં તો કોઈ પણ લોકોએ સ્થાનિક નેતાઓ અથવા તો ઉપરથી આવતા કોઈ પણ અધિકારીએ પણ આ સ્થાનિક પરિસ્થિતિ જોઈ નથી કે ખરેખર એ વાસ્તવિકતા શું છે માત્ર ને માત્ર તે લોકોએ પોતાની એસી ઓપિશનમાં બેસી અને એક લોકોનો મોઢું બંધ કરવા માટે થઈને એવી જાહેરાત કરી છે કે એસડીઆરએફ ના ધોરણે તમને સહાય આપવામાં આવશે પરંતુ સહાય જાહેર કરી છે એસડીઆરએફ ના ધોરણે તમે અહીંયા મીડિયા કવરેજ કરવા આવ્યા છો તો તમે હું એમ કહું કે તમારા મીડિયાથી આવજો 6800 રૂપિયા પ્રતિ હેક્ટર હવા છ વીઘે 6800 રૂપિયા આપવામાં આવે તો 6800 રૂપિયામાં તમે તમારી રીતે કહ્યું કે આમાં કઈ પુરવાર થાય એ તમે અમને જણાવો શક્ય જ નથી આ વસ્તુ એટલે ખેતર તો કે બચે નથી બધી જમીન મતલબ શું થાય એ ક્યો આ લોકોનું કરવાનો હું આ ખેડૂને એમ પછી કે કે ખેડૂત આપઘાત કરે તો દવા જ કા મરે બિચારા કા ઘરે ટૂંપો ખાઈ જાય બીજું તો શું કરે નાના છોકરા હોય આ રહીમાબેન મરી જ જાય ને હા શું કરવાનું પૂરું થઈ ગયું એમ આ રહીમાબેન જગે એમ બીજો હોય ને તો ઘરે ટૂંપો ખાઈ ગયો હોય માણા કા દવા પી ગયો આની પોઝિશન એટલે આવી છે સૌથી મોટા મોટી આ અંદર નુકસાન હોય તો માત્ર ને માત્ર જે પુલો આજુબાજુના મટિયાણા કોયલાણા આંબલિયા આ બધીમાં જો સૌથી વધારે કોઈ પણ નુકસાની કરાવતો હોય તો પહેલી વસ્તુ તો પુલ કારણ કે પુલ બનાવે ને એ ખરેખર બહુ નીચા અને નાના નાના બાલા છે બાળા છે એને સબેજ આ બાળી ભરાઈ જાય અને

એ તો એની જગ્યા કરી જ લેશે જે પ્રવાહ છે એની જગ્યા કરી લેશે તો પછી ખેડૂતોને શું તો ખેડૂતોને અહીંયા પાળ બાંધવાની તમારે તમારા ખેતર બચાવવા હોય તો તમારી શક્તિ પ્રમાણે તમારે પાળ બાંધવાની પણ પાળ એક ખેતરમાં મોટી પાળ છે એક ખેતરમાં નાની પાળ છે તો ભાઈ જેની નાની પાળ છે એના ત્યાં તો એ પાણી પ્રવાહ કરીને જતું જ રહેશે એટલે અહીંયા જે અસમાનતા છે અને વધારે નુકસાનનું કારણ છે ને એ પણ એ જ છે કે આપણે ખાલી એવું કહી દીધું કે ભાઈ અમે તો અહીંયા આ લોકો માટે પુલ બનાવી દીધા પણ કયા પ્રકારના પુલ બનાયા છે કેમ બનાયા છે એ પુલની કેપેસિટી કેટલી છે કોઈને કંઈ ખબર નથી કારણ કે દસ વર્ષથી સતત આ લોકોની તો આ જ પરિસ્થિતિ છે હા અમારે છે એકાણુથી એમ આમનામ છે એકાણુથી આમ નહીં સતત બીજી વસ્તુ એવી છે કે આ માનું કે અહીંયા તો પાણી આવ્યું છે અને આ મગફળીના પાક નિષ્ફળ ગયા છે પરંતુ અમુક વિસ્તાર એવો છે કે જ્યાં માત્ર ગોઠણથી નીચા નીચા પાણી જે ખેતરોમાં ફરી વળે છે તે મગફળીનો પાક પણ સુકાઈ ગયો છે આનું કારણ છે ઉબેન નદીમાં આવતું કેમિકલનું પાણી અને ચાલુ વર્ષે હમણાં બે દિવસ પહેલાં કોઈ ખાનગી લેબોરેટરી આ બાબતનો લેબોરેટરી કરી છે જેમાં પણ આજના ભાઈ સમાચાર પત્રની અંદર આવ્યું છે કે ભાઈ લેબોરેટરીમાં આ વસ્તુ સાબિત થઈ છે તો સરકારને ખબર હોવા છતાં પણ એના ઉપર તો તાત્કાલિક પ્રતિબંધ મૂકી શકાય ઘડીબર માનો કે નદીઓ ઊંડી પોડી કરવી હોય તો વર્ષ દિવસની વાર લાગે માનીએ પરંતુ આ વસ્તુમાં એના પ્રતિબંધ મૂકવામાં ક્યાં વાર લાગે છે એ તો ગમે ત્યારે કરી શકે છે બરોબર અને બીજા નંબરમાં અમે તો અહીંથી કહીએ છીએ કે તમામ ઘેર વિસ્તારના જેટલા ગામોની અંદર જે કોઈ પણ ખેડૂત હોય એને અમારી નમ્ર વિનંતી છે કે ઓગણત્રીસ તારીખે પાલભાઈ આંબજીયાની નીચે જે આગેવાનીની નીચે જે કંઈ પણ લોકો ખેડૂતો અહીંયા આવવાના હોય આપણે ત્રણ ચાર માંગો છે જે સ્પેશિયલ પેકેજની માગણી કેમિકલયુક્ત પાણી અને ઘેરની કાયમી સમસ્યાનો નિરાકરણ આવે એના માટે થઈને ઓગણત્રીસ તારીખે સાડા દસ વાગે કલેક્ટર કચેરીએ જવાનું હોય તો તમામ લોકોને મીડિયાના મારફતથી મારી વિનંતી છે કે ત્યાં જૂનાગઢ કલેક્ટર કચેરીએ આવે

કારણ ગમે એમ તો એ દીકરી નોકરી કરે એની ફરજમાં આવી હોય એને તો માંથી ધકેલ એટલે અહીંયા આવવું પડે પણ એવી પોઝિશન નથી કે એ સર્વે કરી શકે એમ બરાબર છતાં સર્વે કરી જાય પણ સર્વે અધિકારીઓને કંઈ નથી દેવું તો હું કામનું એ બિસાડીઓ શું કરે કોઈ અધિક અહીંયા આવે નોકરીયાત પણ જેને દેવું નથી તો સર્વેવાળા શું કરે

આ ગામમાંથી જે પાણી આવ્યું ને બે નાખે આખી ઓઝર ટપી જો સામે સામે છે જો હામે છે તોડ નાખ્યો આ સામે દેખાય મટિયાણું છે બરાબર એક બાજુ ડેમ થી આવે છે ને એક બાજુ નદી નું આવે હા નદી નું આવે છે બરાબર થઈ જાય તોડી નાખે આવી પરિસ્થિતિ છે આ ખેડૂની ફૂલ ન હોય ને તો 50% ફાયદો આ પછી અધિકારીઓનો કોઈને રસ નથી અહીંયા એવું લાગે અમને એવું લાગે નકર તો કોક અમારો તપા કરે ને ચાલુ વર્ષ હા આનો પુલ નું છે ને હજી અમારે જો આ ઊંચું અને મોટું ગાડા મોટા કરે ને

આ છે ને આની તાકાત નથી કે લે આ નાનો ખેડો છે આ પાંચ વીઘાનો ખેડો શું કરે આ મકાન હેઠેથી થી ધોવાય ધોવાય ગયા હમાસ બરાબર તો અમિતભાઈની જમીન આવી ને અહીં છે અમિતભાઈ જમીન હવે અમિતભાઈ પાછો નત કરી અમે અમિતભાઈ ચાર વર્ષ થી જમીન કરે અહીંથી કંઈ લઈ નત ગયો એટલે હવે ફરી તે કે ઉગી જ ના શકે નહીં આ કઈ ઉગી ન હોગે માટી જ નથી આ તો નહીં થાય પણ ઉનારો એ નહીં થાય આ બરાબર એટલે આ ખેડૂતની પરિસ્થિતિ અહીંયા તો ભયંકર ખરાબ છે પણ કોઈ નેતા ધ્યાન દેતો નથી ને કોઈ કોઈને કેતો નથી એટલે ખેડૂતની માત્ર ખાલી એવું નથી કે સૌરાષ્ટ્રના ખેડૂતોની તકલીફ છે કે સૌરાષ્ટ્રના ખેડૂતોની આ પરિસ્થિતિ છે તમે કોઈ બી બાજુ જાઓ તમે બનાસકાંઠા બાજુ જાઓ ઉત્તર ગુજરાતના ખેડૂતો જોઈ લો તમે દક્ષિણ ગુજરાતના ખેડૂતો જોઈ લો કે પછી તમે સૌરાષ્ટ્રમાં આવો ખેડૂતો પાસે મોટા ભાગની સમસ્યાઓ હોય છે અને એ સમસ્યાઓની સોલ્યુશન માટે આપણે કામ કરવાનું ઓછું અને સમસ્યાઓ કેમ છુપાવી શકાય એ કરતા વધારે થઈ ગયા છીએ એટલે આ તકલીફ છે આ ભાઈ અમે રસ્તામાં આવતા હતા ત્યારે અમને કહેતા હતા કે એમની દીકરી અહીંયા આવી હતી અને ગામમાં છે ને એમની દીકરીને ડિલિવરી માટે લઈને આવ્યા હતા ને અચાનક થી વરસાદ પડ્યો અને પછી શું પરિસ્થિતિ થઈ બે લાઈટ નોતી બરાબર દો દી થયા એમ અંધારામાં દી અમે બરાબર કારણ કે અટાણે લાઈટ નથી અમારે દસ હજી થયા લાઈટ અમારે હજી છે નહીં બરાબર અટાણ તો અમે વાડી છે મારી અંધારામાં રહી અમે એટલી વાડી છે બધી એમાં અંધારામાં છે અટાણે કોઈ જોવાય કોઈ આવતું નથી અટાણા બરાબર કોઈ નહીં એમ લઈને આવ્યા હતા ક્યાં આ હતી હમણાં તેડી ગયા હવે હમણાં વહી ગયા હમણાં

એટલે મોટા ભાગે આવું થતું હોય છે કે જ્યારે એકસાથે આવી પરિસ્થિતિ આવે પૂરની પરિસ્થિતિ હોય ત્યારે ખેડૂતો અને સામાન્ય માણસે આશા રાખે કે એમના નજીકના જે સરપંચ છે કે પછી ધારાસભ્ય છે કે પછી એમપી છે અહીંયા આવે એકવાર આ પરિસ્થિતિ જોવે તો એમને ખબર પડે પણ શું હમ એટલે આ બીજી બી તકલીફ છે તો ધારાસભ્ય પોતપોતાના રીતના જ્યારે પક્ષપલટો કરતા પછી એમના જોવાની દ્રષ્ટિ પણ બદલાઈ જતી હોય છે ને એવી પરિસ્થિતિ પછી સામાન્ય માણસ સાથે થતી હોય છે અને અહીંયા આવવાનું અને આ બતાવવાનું એક જ એ માટે બતાવી રહ્યા છીએ કે જ્યારે જ્યારે આ પરિસ્થિતિ થાય છે ત્યારે આપણને સવાલ થાય કે આવું કેમ થયું છે અને એના માટે આપણે શું કરીએ છીએ આપણે પૂર આવ્યા પહેલાં કેમ પાડ નથી બાંધી શકતા આપણે પૂર પૂર આવ્યા પહેલાં કેમ કશું જ નથી કરી શકતા જ્યારે આપણને ખબર છે કે દર વર્ષે ગેડ પંથકની આ સ્થિતિ થાય છે ગેડ પંથકના સોથી વધુ ગામડા ડૂબી જાય છે આપણે આ સતત બ્રેકિંગમાં એવું જોતા હોઈએ છીએ પણ એને બચાવવા માટે આપણે શું કરીએ છીએ